ભારતનું બંધારણ ભારતનું સર્વોચ્ચ વિધાન છે જે સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949 ને પસાર થયું હતું તેથી જ આ દિવસને ભારતનો બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 થી અમલમાં મુકાયું હતું જેથી 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે ભારતનું બંધારણ દેશના દરેક નાગરિકને સ્વતંત્ર ભારતમાં રહેવા માટે સમાન અધિકાર આપે છે બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના યુવાનોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે 26 નવેમ્બર બંધારણ દિવસની સાથે કાયદા દિવસ એટલે કે નેશનલ લો દિવસ તરીકે પણ ઉજવાય છે 26 નવેમ્બર સૌપ્રથમ કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેનું કારણ એ હતું કે 1930માં કોંગ્રેસ લાહોર કોન્ફરન્સમાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા પસાર કરવામાં આવી હતી આ ઘટનાની યાદમાં 26 નવેમ્બરના રોજ કાયદા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બંધારણ પ્રમાણે નક્કી થયેલા કાયદા મુજબ દેશની શાસન પ્રણાલી અને કાયદો વ્યવસ્થા ચાલે ભારતનું બંધારણ વિશ્વના કોઈ પણ ગણતાંત્રિક દેશનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે ભારતીય બંધારણમાં વર્તમાન સમયમાં 448 અનુચ્છેદ 12 અનુસૂચિ અને 22 ભાગોમાં વિભાજિત છે પરંતુ બંધારણ નિર્માણ સમયે મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ જે 22 ભાગોમાં વિભાજિત હતા જેમાં માત્ર 8 અનુસૂચિઓ હતી ભારતીય બંધારણ વિશેની માહિતી વિશે વાત કરીએ ભારતીય બંધારણ કોણે લખ્યું તેની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકરને ભારતીય બંધારણના મુખ્ય આર્કિટેક્ટ ગણવામાં આવે છે તેમની અનોખી સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને દેશનું માર્ગદર્શન અને સંચાલન કરવા માટે એક વ્યાપક અને ગતિશીલ માળખું પ્રદાન કરે છે બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન 1946 હેઠળ થઈ હતી બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડોક્ટર ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને 4 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું બંધારણનો સ્વીકાર કરતા પહેલા બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું આ સત્ર 2 વર્ષ 11 માસ અને 17 દિવસ ચાલ્યું કેટલાય સુધારા અને વિચાર વિમર્શ પછી 379 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત 2 નકલો પર હસ્તાક્ષર કર્યા આમ 26 જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં મુકાયું અને દેશ ખરા અર્થમાં સ્વતંત્ર બન્યો